राष्ट्रीय संत नम्र मुनि महाराज साहिब द्वारा दीक्षा अंगीकार करना विशुद्धिशी महासतीशी 22 वर्षनी नानी वये 285 उपवास साथीनी मुक्तावली महातपनी आराधना थई रहेली छे અને તેમના પારણા અવસરે તપોત્સવનું વિશેષ આયોજન ગિરનાર ભૂમિ જૂનાગઢ પર નવનિર્મિત પારસ ધામના આંગણે 19 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાવનગર નમ્રમુનિ મહારાજ સાહેબના અનુયાયીઓ દ્વારા વિશુદ્ધજી મહાસતીજીને સાતા રહે તે માટે બાળકો દ્વારા સામૂહિક સામાયિકનું આયોજન કરવામાં આવ્યું. જય જીનેન્દ્ર, મારું નામ રિંકુ દીદી છે. હું લુકેનન ભાવનગર સેન્ટરમાં દીદી તરીકે છું. લુકેનન સેન્ટર પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ચાલુ છે. પરમ પૂજ્ય ગુરુદેવના સુશિષ્યા પરમ વિશુદ્ધિજી મહાસતીજી, જેમની દીક્ષા પર્યાયને હજી ફક્ત 18 જ મહિના થયા છે, અને એ 18 મહિનામાં દીક્ષાના દિવસથી જ એમણે માષ્ટમન તપની આરાધના કરેલી હતી. એમના 4 મહિના પૂર્ણ થયા ત્યારે તેમણે બીજા વર્ષે માસખમણ તપની આરાધના કરી, અને એમના 7 મહિના પૂર્ણ થયા ત્યારે તેમણે મહામુક્તાવલી તપની આરાધના કરેલી હતી. અને એ તપના પારણા આ 29 તારીખે ગિરનારમાં છે. આ મહામુક્તાવલી તપના અનુબોધના માટે અમે લોકો લુકેનરના દરેક દીદીઓ અને લુકેનરના દરેક બાળકો આજે ભેગા થયા છે. એમની અનુમોદનાની સાંજી અમે રાખેલી છે, અને એમની આજે તપની ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. અમે એમના આટલી નાની વયમાં, એમને 22 વર્ષની નાની વયમાં આ મહામુક્તાવલી તપની આરાધના કરી છે. અમારામાં એવું કહેવાય છે કે આ મહામુક્તાવલી તપ ઘણા સમય પછી કહેવાય છે કે આ 5મા વારામાં કદાચ કોઈકે જ આવી મહામુક્તાવલી તપની આરાધના કરી હશે, અને એ પણ આટલી નાની ઉંમરમાં. આ મહાતપની અનુમોદના અમે બધા જ ભેગા મળીને આજે અહીંયા કરીએ છીએ, અને અમે આપને પણ દરેકને એ જ પ્રાર્થના કરીએ છીએ, એ જ વિનંતી કરીએ છીએ કે આપ પણ આ દરેક આ મહામુક્તાવલી તપની આ પરમ મહાસતીજીની અનુમોદના કરો, ભેગા થઈને એમની અનુમોદના કરો, અને 29 તારીખ ગિરનાર જ્યારે એમના પારણા છે ત્યારે આપણે એમના તપની અનુમોદના કરીએ. બધા લાઈવમાં અથવા રૂબરૂ ત્યાં જઈને એમના તપની અનુમોદના કરીએ સાથે મળીને, તે જ પ્રાર્થના. इरफान सोलंकी नो रिपोर्ट, S9 न्यूज़, भावनगर.